કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગણિત ગમ્મત. ધોરણ 4 ભણીશું ગણિત ગમ્મત. ગણિત સાથે સાથે ગમ્મત પણ કરીશું. આજનું પ્રકરણ કયું છે? 7. અગાઉના પિરિયડો દરમિયાન આપણે પ્રકરણ 6 સુધી જોઈ ગયા, ગણિતમાં પ્રકરણ 6 સુધી જોઈ ગયા, અને એનું લેસન પણ આપણે ગણિત વિષયના ચોપડામાં કર્યું છે. તો હવે આજે આપણે પ્રકરણ 7 ભણીશું, એની માહિતી મેળવીશું, અને સાથે સાથે લેસન એટલે કે હોમવર્ક પણ કરીશું, અને સાથે સાથે અભ્યાસ પણ કરીશું, વાંચીશું ઘરે, કેમ કે પરીક્ષાઓ નજીક છે, આપણી પરીક્ષાઓ નજીક છે. તો ચલો હું તમને ગણિત ગમ્મતમાં પ્રકરણ 7 જગ અને મગ વિશે ભણાવું. તે તમે ધ્યાનથી સાંભળજો, જે પરીક્ષામાં કદાચ પરીક્ષા લક્ષી છે તો તમને કદાચ ન આવડતું હોય તો મારા હું જે તમને વિડીયોમાં સમજાવું તો તમને આવડી જાય. ચલો જોઈએ. અગાઉ તમે ધોરણ 3 સુધી પાણી અને પ્રવાહી વસ્તુઓ વિશે શીખી ગયા છે. તો આ જગ અને મગમાં લીટર મિલીલીટર એ માટે પ્રવાહી વસ્તુઓ માટે વપરાતા માપ્યા સાધનોનો પ્રકરણ છે. તો આપણે એના વિશે માહિતી મેળવીએ. ચલો, બન્ની અને બન્નો કોણ છે? પોતાના લગ્નતિથિ ઉજવે છે. આના વિશે માહિતી તમે પ્રકરણ એટલે કે ધોરણ 3 શીખી જ ગયા છો. શું તમે ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્નની વાત યાદ છે? 4 આવ્યા હોત તો પહેલાં ધોરણ 3 ગણિત તો શીખ્યા જોઈએ. તેમાં આવતું જ હતું બન્નો ને બન્ની, એમના લગ્ન ત્યારે થઈ ગયા હતા. જુઓ ધોરણ 3 ગણિત ગમ્મત પાના નંબર 153 ગયા વર્ષનું. બન્ની અને બન્નો પોતાના લગ્નના 1 ઉજવણી કરવાનું નક્કી કર્યું. આપણે ધોરણ 3 એમના લગ્ન કરી દીધા, બરાબર, બન્નો ને બન્નીના. અને ધોરણ 4 એમના મેરેજ એનિવર્સરી કહીએ છીએ ને, લગ્નની તિથિ એ ઉજવવાની છે. તો ચલો આપણે બન્નો અને બન્નીના લગ્નની તિથિ ઉજવીએ. લગ્ન તો 3 આપણે કરી નાખ્યા એમના, હવે એમની તિથિ 1 પૂરું થયું. જેમ તમને પણ 3માંથી 4 હતા 1 પૂરું થયું કે નહીં, એ જ રીતે એમના લગ્નની તિથિને પણ 1 પૂરું થયું. તો હવે એમના લગ્ન કેવી રીતે સેલિબ્રેટ કરે એ જોઈએ લગ્ન તિથિને. જુઓ તો સુખદ વર્ષગાંઠ, વાંદરા છે, પછી પતંગિયું છે, જીરાફ છે. જુઓ ને, દેડકો ભાઈ તો સરસ ગિફ્ટ લઈને આવ્યા હોય. દેડકો છે, કાચબો છે, ગોકળ ગાય છે ને, આ છે સુવર ડુક્કર કહીએ ગાય છે, પછી હાથીભાઈ છે, અલગ અલગ જાતના પ્રાણીઓ છે, પક્ષી છે. તો ચલો હવે એ લોકો શું શું મોજ મજા માણીએ જોઈએ. તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. કોણે? બન્નો અને બન્નીએ. બન્નો અને બન્નીએ તેમના બધી ફેમિલી જંગલમાં રહેતા લોકોને આમંત્રણ આપ્યું, મિત્રોને ખાસ આમંત્રણ આપ્યું. તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી. હવે આમને શું બનાવ્યું હતું? આપણા ઘરે કોઈ જમવા આવે તો આપણે કંઈક ઘણી વસ્તુ એટલે કે મીઠાઈ બનાવીએ છીએ. તો આપણા બન્નો અને બન્નીએ શું બનાવી છે? ખીર બનાવી છે. પ્રાણીઓ દોડતા કૂદતા અને પેટ સરકતા આવે. અમુક જે જો દોડતા કૂદતા, જીરાફ તો ફટાફટ આવી જાય, કૂદકા કોણ મારે? દેડકો. આ એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર આવે, આ ઉડીને આવે, આ પણ ઉડીને આવે. એ જ રીતે બધા દોડતા ને કૂદતા આવી ગયા. ક્યાં આવ્યા હતા? આપણા બન્નો અને બન્નીના લગ્નની વર્ષગાંઠ એટલે કે મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા આવ્યા હતા, ઉજવવા આવ્યા હતા. બન્ની અને બન્નો લાંબુ જીવો બધા એમને, એમ કે ને આપણે લગ્નમાં જઈએ છીએ ત્યારે એમને સુભાશીષ આપીએ છીએ ને, એમ હાથથી હવે બધાએ ખીર ખાધી. હવે લોકોએ આ બધા પ્રાણીઓએ કેટલી ખીર ખાધી હશે આપણને શું ખબર? આશરે લખી છે હાથથી 50 ખીર પી ગયો. બોલો કેટલી બધી ખીર ખાઈ ગઈ. કેમ એટલી બધી ખીર? કારણ કે પોતે મોટું પ્રાણી છે. તમે 50 ખીર ખાઈ શકો? 1 પણ ખીર ખાઈ શકાય નહીં આપણાથી. તો જીરાફ કેટલું ખાઈ ગયા ભાઈ? જીરાફ ભાઈ આપણા 25 બોલો પી ગયા ઉભા ઉભા. ગાય 15 ગાયે 15 કેમ? 50 હાથી મોટો છે, જીરાફ એનાથી એના જેવું, એને પણ 25, ગાયે 15. તમારે જે લખ્યું હોય હું એવું જરૂર નથી કે આ લખેલી એ જ લખાય. પછી ખિસકોલી આવી અને કહ્યું હું 1 ખીર ના પી. ખિસકોલી આવડી અને આટલી બધી ખીર પી શકે નહીં. મહેરબાની કરી મને તો માત્ર 500 થોડી જ ખીર આપો. હવે પપ્પા જેટલું ખાય એટલું આપ તમે લોકો ખાઈ શકો છો? ના. ગધેડાએ પૂછ્યું 500 ખીર શું તે 1 થી વધારે કહેવાય?
વધારે ન કહેવાય કે? અરે તું 500 મિલી ખીર પીશ? અરે રે રે, 500 મિલી એટલે કે 1 લિટરથી વધારે પી છે ગધેડો એ? ગધેડો એને તો ખબર જ નહીં 500 મિલી 1 લિટરથી ઓછું કહેવાય. શિયાળે જવાબ આપ્યો. શિયાળ ભાઈ બોલા, આપણા અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર, કે તું, તારું નામ ગધેડો છે એટલે તને કંઈ જ ખબર નથી પડતી, એવું વર્તન ન કરીશ. 1 લિટર એટલે 100 મિલી, 1 લિટર એટલે 100 મિલી, તેથી 500 મિલી એટલે 1/2 લિટર, 500 મિલી એટલે 1/2 લિટર. તો 500 મિલી વધારે કે 1 લિટર વધારે? ખબર પડી, ખાસ પરીક્ષા દરમિયાન પણ પૂછાય છે 1 લિટર બરાબર ખાલી જગ્યા મિલી, તો 100 મિલી અને 500 મિલી એટલે કેટલું થાય? 1/2 લિટર. 1/2 લિટર એટલે કેટલું? 500 મિલી. 1000 મિલી એટલે 1 લિટર. એ રીતે પણ પૂછી શકાય છે. તો ગધેડાએ તો કીધું કે હા, 500 મિલી એટલે કે 1 લિટરથી વધારે ખિસકોલી બેન તો ખીર પી ગયા. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. હા, પછી દેડકા ભાઈ કેટલા બધા ફ્રેન્ડ લઈને આવ્યા રે. તેણે કહ્યું, અરે અમારે તો 100 મિલી ખીર જ જોઈએ, 100 મિલી ખીર જોઈએ. આ 9 એ 9 કેટલા છીકણો? તો 1 2 3 4 5 6 7 8 ને 9, 9 મિત્રો અને પોતે 10, એટલે કેટલા થયા? 10 ગ્લાસ. કેટલા થયા? 10 ગ્લાસ. હો બરાબર, આ રહી તમારી ખીર. પછી બંનોએ આપી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી, બિલાડી બેને પીરસવાનું બુફે પાર્ટી, એમણે પીરસતા હતા બુફે પાર્ટીમાં. તેણે 10 ગ્લાસ લીધા, બધા 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલી ખીર ભરી. એક એક ગ્લાસમાં 100 મિલી ખીર ભરી. ગધેડો પાછો મૂંઝાઈને પૂછ્યું. લો, ગધેડાને તો વારંવાર કશું ખબર જ ના પડે કે 1 લિટર એટલે 1000 મિલી થાય. વારંવાર પૂછ જ કરે પ્રશ્નો. 100 મિલીનો એક ગ્લાસ એવા 10 મિલી એટલે કેટલું થાય? એક ગ્લાસમાં 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 1000. 1000 એટલે 1 લિટર પૂરું. શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. પહેલાં એ જવાબ કોણે આપ્યો તો? આપણા શિયાળ ભાઈ. એમને તો મજા પડી કે આઠ, તું હોશિયારી બતાવું મારી એમ કરીને એ તો હોશિયારી બતાવવા જાય છે. તેમણે શું કહ્યું? તેણે કહ્યું, અરે તું તો સાવ સરળ છે, તો હાવ સરળ છે કે 10 વખત 100 મિલી એટલે 1000 મિલી બરાબર 1 લિટર. 1000 મિલી બરાબર 1 લિટર. આ જે લીટી કરું છું અંડરલાઈન, એ ખાસ ધ્યાનમાં લેજો, ખાસ ધ્યાન લેજો. હવે તમે લખો 10 × 100 મિલી બરાબર 1000. 10 × 100 બરાબર 1000 મિલી. ખબર પડી ને કે વારંવાર ગધેડાને તો પ્રશ્ન જ થયા કરે કે આ કેમ આવું કરતા છે? હમણાં 1/2 લિટર કહેતા હતા ને, હવડે 100 ને આ બધું શું છે? તો ગધેડાને પોતાની ગધેડાઈ જ યાદ આવે. પછી આગળ શું થયું? હવે કોણ આવે છે? તીતી ઘોડો બોલ્યો. કીડીઓનું એક જૂથ તરફ કૂચ, આ તરફ કૂચ કર્યો. હવે બોલો, પાછળ પહેલાં આવ્યા જીરાફ, ગાય, દેડકા, હવે આપણી આવી કીડીબેન. અમે મોડા છીએ એટલે હવે કીડીઓ કે અમે તો હાવ મોડા છીએ. બિલાડી ઉદ્રાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ, હવે આપણે શું કરીશું? હા, બિલાડી બેન તો બુફેમાં એટલે એ પીરસતા તે તો એમ કહેતા કે હવે છેલ્લે મેં દેડકા ભાઈને તો ખીર આપી દીધી, હવે બિલાડીઓને આપ, કીડી બિલાડીને શું આપશે? કીડી તો મૂંઝાઈ કે હવે કીડીઓ બધી આવી તો ગઈ છે અહીંયા. કેટલી આવી છે ગણો તો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કીડી તો આવી ગઈ છે. હવે મારે શું કરવું? બધા 10એ 10 દેડકાઓને વધીથી ખીર આપી દીધી. કિલર બિલ્લી બેન તો આપણા મૂંઝાઈ રહ્યા છે, શું કર્યું? આગળ જોઈએ. ક્યાંક છુપાવીને રાખ્યો હોય બંને બંનાએ તો ચલો જોઈએ શું કર્યું છે. ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવું. હવે કીડીઓનું તો કેવું પેટ હોય, એક નાનું સરખું પેટ હોય. હવે કંઈ લીટર કે 500 કે 100 એવું તો કંઈ પી શકે નહીં. તે દરેકને માત્ર 1 મિલી જોઈએ કે 1 દાણો હોય તો બી, 1 દાણામાં 2 દાણો અને થોડુંક દૂધ, એટલું પણ એ લોકોને ચાલે કેમકે એમનું પેટ નાનું છે. હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ પૂછતા કહ્યું, હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ કે હવે મારા જોડે 50 લિટર ખીર છે, એમાંથી હું 100 થોડી ખીર આપી દઈશ એક વાટકી જેટલી, તો કંઈ એમના ખૂટી નહીં જાય હાથીભાઈને. તો એક કીડીને ખાવા માટે કેટલી જોઈએ? 1 મિલી ખીર. હાથીએ પૂછ્યું, તમે બધા થઈને કેટલા છો? એમણે જવાબ આપ્યો, 1 કીડી નહીં પણ 1000 કીડીઓ છીએ. લો,
હવે દરેકને એક એક મિલી ખીર આપીશું, દરેકને એક એક મિલી આપણે ખીર આપીશું, વધારે નથી આપવાની, કેમ કે એમનું પેટ એવડું છે, પછી બગાડ થાય. તો આપણે 1000 કીડીઓને એક એક મિલી ખીર આપીએ તો કેટલા મિલી ખીર વપરાઈ જાય? 1000 મિલી. તો 1000 મિલી એટલે આપણે કેટલા લીટર ખીર વપરાઈ ગઈ? ઓહો, 1 લીટર ખીર. તો હાથીભાઈનામાંથી 1 લીટર ખીર, 50 લીટર ખીર પીતા હતા તેમાંથી 1 લીટર ખીર લઈ લઈએ તો શું ઓછું થઈ જાય એમના માટે? બિલાડી બોલી, ઓહો 1000, આપણે 1000ને કીડીઓને ખીર આપવી પડશે? કે આટલી બધી 1000 કીડીઓ છે, આપણે 1000 કીડીઓને ખીર પીરસવી પડે? ઓહો હો હો. હાથીએ વિચાર્યું, કંઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. સંભાળી જ લે ને, 50 લીટરની ડોલ ભરીને બેઠા છે તો એમાંથી આપશી જ ને, ક્યાં જશી? દરેક કીડીને 1 મિલી ખીર પીશે, કે દરેક કીડીને હું 1 મિલી ખીર આપીશ, કેમ કે 1 જ એટલું એમનું પેટ છે તો એટલું જ ખીર પી શકે, જેથી 1000 કીડીઓ પીશે. કે 1-1 મિલી આપું તો 1000 કીડીઓ પી લેશે, તો 1000 × 1 એટલે કે 1000 મિલી. અરે તમને પણ 10 દેડકા જેટલી જ ખીર જોઈએ જોઈ છે કે? હા, હવે ગધેડાએ તો વાત સાચી કરી હો, ગધેડાએ કહી, હવે ગધેડાને ખબર પડી ગઈ કે 1 લીટર = 1000 મિલી. 1 લીટર = 1000 મિલી ગધેડાભાઈને ખબર પડી ગઈ, આપણને પણ ખબર પડી ને, 1000 મિલી = 1 લીટર, 1 લીટર = 1000 મિલી. બધી કીડીઓએ ખીર પી લીધી. આહા, બધા લોકોએ એટલે કે જેટલા પાર્ટીમાં આવ્યા તે બધાઓએ ખીર પી લીધી. તેઓ ગીત ગાઈ, નૃત્ય કરી અને લગ્ન તિથિ ઉજવી. બધા જો કેવો સરસ ડાન્સ કરે છે, ડીજે ઉપર કરે છે ને, જંગલમાં એ લોકોએ પોતાના માટે ડીજે બોલાવ્યું અને કેવા ડાન્સ કરી રહ્યા છે જો ને, આ તબલા, આ ઢોલકા વગાડી રહ્યા છે વાંદરાભાઈ. પાછા ગધેડા ઉપર બેસી ગયા છે, આ કીડીઓ છે, આ દેડકો છે, આ કુકળ ગાયો, દેડ કાચબો, આ સાપ, ચકલી, જીરાફ, જો ને કેવા મજાથી ડાન્સ કરી રહ્યા છે ડીજે ઉપર, હે ને, પાર્ટી ઉજવી રહ્યા છે, સાથે સાથે ખીર પી રહ્યા છે. હવે આગળ જોઈએ શું છે આપણા માટે નવો પ્રશ્ન. કોને 1 લીટર ખીર જોઈએ? હવે કોને કોને 1 લીટર જોઈએ? તમે 1 લીટર ખીર પી શકો? કે પપ્પા 1 લીટર ખીર પી શકે? કે મમ્મી 1 લીટર ખીર પી શકે? કોણ પી શકે? તમને ખીર ભાવે છે, હા, તમે તેને ઘરમાં શું કહો છો? ખીર જ કહીએ છીએ. તમને ખીર કેટલી ખીર ખાઈ શકો? જેટલી ખાઈ શકો એટલી લખવાની. 1 લીટર ખીર પી શકો, હા અથવા ના, તમને જે આવડતું હોય એ લખી શકાય છે. મને લાગે, હવે આ છોકરી શું કહે છે? મને લાગે છે કે હું 1 લીટર ખીર પી શકું. કે હા, હું 1 લીટર ખીર પી શકું. મેં નાનો આપણો ભૈલો, આ દીદી, આ ભાઈ, બેનનો ભૈલો શું કહે છે? હું 400 મિલી, હું થોડી જ ખીર પી શકું. ગધેડો, હવે આપણો ગધેડો કોને જુદા જુદા પ્રશ્ન પૂછશે? 1 લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તો દરેક કોષ્ટકમાં પૂર્ણ કરો. ચલો, હવે 1 લીટર એટલે કે 1000 મિલી. 1 લીટર એટલે 1000 મિલી, એનો સરવાળો આપણે અહીં કરવાનો છે. જો એક ઉદાહરણ આપેલું છે, 500 + 500 એટલે કે 1000 મિલી એટલે 1 લીટર થાય. તે જ રીતે તમારે અહીં આશરી કરવાનું છે. અહીં 250 આપ્યા છે, તો 250માં કેટલા ઉમેરશો તો 1000 થશે? તો પહેલાં 400, પછી 350, તમે અહીં ગમે તે રીતે અહીં લખી શકો, 600, અને પછી અહીં 600, 700, 850, પછી અહીં 150, એ રીતે તમે અહીં સરવાળા કરી શકો છો. અહીં 200 આપેલું છે, તો 200માં કેટલું ઉમેરીશું તો આપણું 1000 ખીર બનશે? 1000 મિલી ખીર, 1 લીટર ખીર બન 800. પછી અહીં 2 બોક્સ આપ્યા છે, તો અહીં 500 500 તો આવી ગયું છે, તો વારંવાર એવું 500 500 તો લખાય ને. તો મેં અહીં 400 મિલી પ્લસ સરવાળો 600 મિલી. તમારે એવું લાગતું હોય તો અહીં 700 + 300 કરી શકો, 800 + 200 તો આવી ગયો છે. એટલે એ રીતે તમને ગમે એ રીતે લખી શકો છો. એમ પણ લખી શકો અહીં 650 + 350, એ રીતે પણ લખી શકાય છે. હવે આગળ જોઈએ, અહીં 100 મિલી આપેલું છે, હવે 100માં 3 બોક્સ ભરાય એટલા લખી શકાય. તો 300 300 ને 300, સરસ રીતે, સાવ સહેલી રીતે મેં કર્યા છે આ બધા દાખલા. તમારે જે કિંમત મૂકવી હોય એ મૂકી શકાય, એટલે કે જે અંક મૂકવા હોય, અહીં 300ની જગ્યાએ 200 લખો, અહીં 300ની જગ્યાએ 400 લખો, અહીં 300 લખો, તો બરાબર સરવાળો થઈ જાય. જે રીતે તમારે આડી અવળી, એટલે કે તમારે 1000 થતું હોય એ રીતે સરવાળો કરી શકાય
હવે આગળ જોઈએ 300, 300 અને 400, 300, 300, 400 એમ થઈને 1000 થયા, એમ થઈને 1000 આપણા થઈ ગયા કે નહીં? તો તમારે અહીં બીજી રીતે લખવું હોય 200, 200, 200, 200, 400 અને અહીં 600, તો પણ 1000 થાય. તમારે જે રીતે બનાવવું હોય એ રીતે આ કોષ્ટક બનાવી શકાય છે. આમાં આપણે છે ને જાતે જ બધું ઉદાહરણ તરીકે જ લખવાનું છે, જાતે જ આપણે કરવાનું રહેશે. હવે આજુબાજુ જુઓ, હવે આપણા ઘરમાં જે જે વસ્તુઓ પડી છે એના નિરીક્ષણ કરવાનું છે, આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું છે. તો ચલો શું નિરીક્ષણ કરીશું આપણે, પહેલાં આ ચિત્ર જુઓ. હવે આવી બાજુ, આવી બીજી કઈ બાજુ, કઈ વસ્તુઓ છે આ ચિત્રો જુઓ. એ બીજી કોઈ વસ્તુઓ છે જે પેકેટ અથવા બોટલમાં છે, પેકેટ અથવા આવી નાની સીસી બોટલોમાં છે. જુઓ ના છે ને, 1, 2, 3 બોટલો દેખાય છે ને, આ બધા પેકેટો દેખાય છે. હવે તેની યાદી બનાવો, કે તમારે જે જે મિલીમાં માપી શકાય તેની યાદી બનાવી છે. કોક વસ્તુઓ બોટલમાં પણ આપી હોય અને કોક વસ્તુઓ પેકેટમાં પણ આપી હોય. જેવી રીતે આપણે જો હું તમને સમજાવું, પ્રવાહી વસ્તુ એ હંમેશા લીટર અથવા મિલી લીટરમાં જ વપરાય છે. પ્રવાહી વસ્તુનું માપન શેમાં વપરાય? પ્રવાહી વસ્તુને કંઈ 1 કિલો દૂધ આપી દો, 2 કિલો દહીં આપી દો, એવું બે શું કહેવાય, 2 કિલો તેલ આપી દો, એ બધા પ્રવાહી વસ્તુઓ છે. જે પ્રવાહી વસ્તુઓ પ્રવાહીમાં જ વપરાય છે. 2 કિલો તેલ કહીએ છીએ પણ એનો લીટર પણ થઈ શકે છે. તો માટે ખાસ ધ્યાન રાખવાનું. જો અહીં શું છે, આ મને લાગે છે દૂધની દૂધની થેલી છે આપણી, બરાબર. પછી આ શું છે, તેલની પાઉચ હોય એવું લાગે છે. આ નાના બાળકની સિરપ છે. પછી આ ટોમેટો કેચઅપ જેવું નાનું પેલું પાઉચ આવે છે એવું લાગે છે. આ જુઓ, માથામાં લગાવવાનું તેલ છે. આ શું છે, શાહી, એ ગળી ગળી સફેદ કપડાને મમ્મી આપણે કરે છે ને, એ ગળી છે. તો તમારે અહીં જે લખવું હોય લખી શકાય છે. પેકેટ અને કેટલા મિલી, હવે એ પેકેટ હોય એમાં કેટલા મિલી હોય એ, પછી પાણીના પાઉચ આપેલા હોય, પછી કોલ્ડ ડ્રિંક્સની બોટલ એટલે કે આપણી થમ્સઅપ એ કહીએ છીએ ને એ હોય, જે પણ લખી શકવું હોય લખો. ચલો હવે મેં તો દૂધ લીધું છે, પહેલું આપણને ઉદાહરણ આપ્યું છે. દૂધ તો 500 મિલીવાળું પણ આવે, 500 મિલીવાળું પણ આવે છે, 1.5 લિટરવાળું પણ, 1 લિટરવાળું પણ આવે છે. તો તમે અહીં 500. હવે પાણી, હવે પાણીનું કેટલાવાળી બોટલ છે? મારી બોટલ તો 1 લિટરવાળી છે, તમારી જેટલા લિટરવાળી હોય એટલી લખો, તમારે જે લખવું હોય લખી શકાય. કોલ્ડ ડ્રિંક્સ મેં 1 લિટરવાળી ખરીદી, તમે 200 ml 10 રૂપિયાવાળી કાલા જીરા પણ ખરીદી શકો છો, એમ પણ લખાય કાલા જીરા ડ્રિંક્સ. તો 100 ml કે 200 ml આવતી હોય તો લખાય. કપ સિરપ એટલે કે નાના બાળકોને પેલી બાટલીમાં દવા આવે છે ને, એ 100 મિલીની છે, એ મારી 100 મિલીની છે. તમે બીજી કોઈ સિરપ લખો તો 10 મિલીની પણ આવે નાની, ઇન્જેક્શનની સિરપ લખો તો એ પણ નાની આવે, જે લખો. પછી ટોમેટો કેચઅપ 200 મિલીનો, કે નાનું પાઉચ પીચકું, આપણું પીચકું એમ લખીએ, ટોમેટો પીચકું તો 20 ગ્રામ 20 મિલીનું, એમ પણ લખી શકાય છે. તમારે જે ઉદાહરણ લખવા હોય એ લખી શકાય છે. હવે આજુવાન છોકરી કંઈક કરે છે એના વિશે ભણીએ. મારી લીટરની બોટલ, હવે મારી 1 લિટરની બોટલ છે, હવે એનું શું કરે છે આ છોકરી? તમે 1 લિટર પાણીની બોટલ જોઈ છે? હા, આપણે જોઈ છીએ જ્યારે આપણે ટ્રાવેલ્સ એટલે કે બહાર ક્યાંક ફરવા જઈએ છીએ ત્યારે. અત્યારે તો પાઉચ બંધ થઈ ગયા છે, લીટરની બોટલો જ મળે છે. અથવા કોઈ કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડુ પીણું લાવે, થમ્સઅપ કે કોકાકોલા કે એવું લાવીએ, તો પણ આપણે મમ્મી એમ કહે છે ને ઘણી વખત મહેમાન કે જ્યાં લીટરનું બોટલ લઈએ કે 500 મિલીની બોટલ લઈએ એમ કહે છે ને, તો એ આપણને ખબર જ છે કે લીટર ને મિલી લીટર કઈ રીતે વપરાય, કેમ કે આપણે બહુ પીધું છે કોલ્ડ ડ્રિંક્સ અને દૂધ એટલે આપણને ખબર હોય છે. 1 લિટરની બોટલ અને થોડી બીજી નાની બોટલો એકત્ર કરો. હવે 1 લિટરની મોટી બોટલો, પછી નાની 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 આપણી જલજીરાની બોટલો ભેગી કરો અને વિચારો કે 1 લિટર બોટલ ભરવા માટે નાની બોટલો કેટલી ખાલી કરવી પડશે. હવે મારે 1 મોટી બોટલ ભરવી છે. તમે જલજીરાની બોટલો લો 100 ml, તો 10 નાખો. પછી પેલી 500ની મોટી સ્પિરિટની બોટલ નાખો, આવે છે ને ઠંડુ પીણું, તો 2 બોટલોમાં 1 લિટર થાય. તો બધી જે જેવી બોટલ લો એવું બોટલોથી 1 લિટર પાણી કે 1 લિટર ડ્રિંક્સ થઈ શકે છે. તપાસો કે તમારું અનુમાન સાચું છે. હા, તો મારું અનુમાન 1 બોટલ 2 બોટલ 3, તમારે જેટલું ડ્રિંક્સ લખવું હોય એટલે એટલું લખી શકો છો. જુઓ આદિત્ય શું કહે છે. હવે આદિત્યની વાર્તા.
નાની એક બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? 500 મિલી. 500 મિલી એની આ બોટલમાં પાણી સમાય છે, બરાબર. મેં 1 લિટર બોટલ ભરવા માટે 2 પાણીની બોટલો ખાલી કરી. હવે મારી આ બોટલ છે એ આ મોટી બોટલ ભરવા માટે 2 વખત વાપરી, તો 2 વખત વાપરી એટલે કેટલા થાય? 500 મિલી. કેટલા થાય? 500 ને 500 મિલી. 1 લિટર બોટલ ભરવા માટે મેં 5 વખત મારી બોટલ ખાલી કરી. હવે બાપા, મેં તો 5 વખત ખાલી કરી, આદિત્ય એ તો ખાલી માત્ર 2 વખતમાં જ પાણી ભરી નાખ્યું એની મોટી બોટલમાં. આદિત્ય તો માત્ર 2 જ વખતમાં પોતાની બોટલ ભરી નાખી, અને મેં તો 5 વખત, કેમ કે એની બોટલ 500 મિલીની હતી, એટલે 500 અને 500 કેટલા થયા? 1000. અને મેં તો 5 વખત બોટલ ખાલી કરી મોટા બોટલમાં ભરવા, તો લીલાએ બોટલમાં કેટલું પાણી સમાયું હશે? પોતાની એની જોડી જે બોટલ છે નાની એનામાં કેટલું થયું હશે? તો 1000 મિલી ભાગ્યા 5 કરીએ તો 200 મિલી, એટલે કે એની નાની બોટલ કેટલી છે? 200ની છે. તો 200 200 5 વખત કરીએ એટલે અરે 1000 પૂરું થાય. 200 200 5 વખત કરીએ ત્યારે 1000 પૂરું થાય. રામુની બોટલનું માપ હવે આ જુઓ કેવી છે, 1750 500 અને 250. તો ખાસ ધ્યાન રાખો, 1 લિટર એટલે 1000, એ આપણું 1 લિટર. 750 મિલી એટલે 0.25 લિટર કહેવાય. શું કહેવાય? 0.25 લિટર. 500 એટલે 0.25 લિટર. 500 એટલે 0.25 લિટર. 250 એટલે પા. 250 એટલે પા. આ શું કહેવાય? પોણો. આ અડધો અને આ 0.25 લિટર કહીએ, બરાબર. 5 લિટર. મમ્મી એમ કે છે 5 લિટર દૂધ લઈ આવ, છૂટક જા, 0.25 લિટર દૂધ લઈ આવ, જા, 5 અડધો લિટર દૂધ. તો એમ રામુ 250ની કોપરેલની ખાલી બોટલ મળી. હવે એને નાની 250ની કોપરેલની બાટલી મળી. તો ચિત્ર જુઓ, અને મોટી ભરવા, મોટી બોટલ ભરવી હોય તો શું કરવું પડે? રામુને 250ની કેટલી વખત બોટલો લેવી પડે? 250 250ની બોટલો એક વખત લીધી તો 250, બીજી વખત લીધી તો 250, 500 થયા, ત્રીજી વખત લીધી આપણી તો 0.25, અને ચોથી વખત લીધી એટલે કેટલી? 4 બોટલ, એટલે કે 4 વખત એણે 250 ml કોપરેલ નાખવું જોઈએ. તો રામુએ 250ની એક બોટલ લીધી હોય તો 4 વખત 4 બોટલ, 4 બોટલ એની વપરાય. 250 250ની એની કેટલી વખત? 4 બોટલ એ વાપરી શકે છે. તો આપણે એ જુઓ, 200 200ની લઈએ બોટલો. તમે ખાસ ધ્યાન રાખજો, હવે હું તમને બેઝિક જ્ઞાન આપી દઉં છું. 1 લિટર બરાબર 1000 મિલી. 1 લિટર બરાબર 1000 મિલી. 1000 મિલી બનાવવા માટે આપણે 100 100નું લઈએ તો 10 વખત, 100 100 મિલી લઈએ તો 10 વખત, 200 200 મિલી લઈએ તો 5 વખત, 200 200 મિલી લઈએ તો 5 વખત, 250 250 મિલી લઈએ, 250 250 આ રીતે 250 મિલી 250 મિલી લઈએ તો 4 વખત ભેગા કરીએ તો 1 લિટર બને. 1 લિટર બને. 500 500 2 વખત ભેગા કરીએ તો આપણું 1 લિટર પ્રવાહી બને. 500 500 મિલી ભેગું કરીએ 2 વખત તો આપણું 1 લિટર પ્રવાહી બને. તો આપણે જોયું ને અહીં ભાગ એકમાં, ઝગમગના ભાગ એકમાં એક ભાગ આપણો અહીં પૂરો થાય છે. તો ચલો ભાગ એકનું આપણે લેસન મેળવી લઈએ. ખાસ લેસનમાં શું કરવાનું છે ધ્યાન આપજો. અગાઉ આપણે ગણિતમાં પ્રકરણ કેટલા લખી દીધા છે? પ્રકરણ 6 સુધી. મેં તો લખ્યા, ચલ તમે લખ્યા છે ને, અને ભણ્યા પણ છીએ, તો આપણે પ્રકરણ 6 સુધી ભણ્યા. તો આજે જોઈશું પ્રકરણ 7. નવા પેજેથી ચાલુ કરીશું પ્રકરણ 7, જગ અને મગ. જગ અને મગ એમ કરીને પ્રકરણ લખીશું. અને એ પ્રકરણનું લેસન જુઓ તો એ પ્રકરણમાં આપણે 1 લિટર બરાબર 100 મિલી અને 500 મિલી બરાબર 0.25 લિટર આ વાક્ય ખાસ લખી અને પછી નીચે ચાલુ કરીશું. પછી આ વાક્ય લખીશું, જ્યાં જ્યાં મેં નીચે લીટી દોરી છે ત્યાં ત્યાં લખીશું, પછી આ વાક્ય લખીશું. આ બધું યાદ રાખવા જેવા વાક્યો છે. પરીક્ષા દરમિયાન ખાલી જગ્યા ટાઈપ પૂછાય ત્યારે આપણે એને લખી શકીએ છીએ. પછી આપણે આખું આ પેજ લખીશું, આટલેથી લઈ અને અહીં સુધી. ક્યાં સુધી લખીશું? અહીં સુધી લખીશું.
અહીં સુધી લખીશું, બરાબર? પછી આ પેજ ઉપરનું છે, આ તમારે જાતે કરવાનું છે. જાતે તમે કેટલી ખીર પી શકો, હું તો મારી ખીર લખી દઉં, તમે તમારી રીતે ખીર લખો. આ ત્રણેય સવાલ લખીશું, પછી આ સરસ મજાનું કોષ્ટક દોરીશું, સરસ મજાનું કોષ્ટક દોરીશું. અને આ મેં લખી છે એ રકમો સિવાય તમારે બીજી રકમ લખવી હોય તો પણ લખી શકો છો. પછી આ કોષ્ટક દોરીશું, આ પણ તમારે જાતે જે કોષ્ટક લખવું હોય એ લખી શકો છો. મેં તો મારી રીતની બોટલો લખી, તમારે જે પેપ્સી કોકા કોલા એ રીતે લખવું હોય તો પણ લખી શકાય છે. અને પછી આ આપણે કંઈ કરવા જેવું છે નહીં એટલે આ લખીશું નહીં, આટલો પોઈન્ટ લખીશું, આ પોઈન્ટ ખાસ લખીશું, આ પોઈન્ટ ખાસ લખીશું. અને રામુની બોટલનું માપ એ રીતે આ બોટલ દોરીશું અને મેં લખ્યું છે એ રીતે લખી, અને પછી આપણે આ બોટલનું માપ લખીશું અને આ રીતે આપણું લેસન નિયમિત રીતે પૂરું કરીશું. તો આપણે ખાસ આ પાઠમાં જોઈએ ને, 1 લિટર = 1000 મિલી. તો અહીં આ પ્રકરણનો ભાગ 1 અહીં પૂરો થાય છે. હવે મળીશું પ્રકરણ, આ જ પ્રકરણના ભાગ 2માં, પ્રકરણ 7, જગ અને મગ. જગ અને મગ એમાં મળીશું ભાગ 2માં. આવજો વિદ્યાર્થી મિત્રો અને નિયમિત લેસન કરજો.